લોકસભાના મહાપર્વના અનુસંધાને કોંગ્રેસ પક્ષમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે ઉભા રહેલા પરેશ ધાનાણીએ પોતાના પરિવાર સાથે વોટિંગ કરેલું હતું. લોકોને તેઓએ અનુરોધ કરેલો હતો કે તમામ લોકો વોટ કરે જેથી કરીને લોકશાહીનું મહાપર્વ જીવંત રહે. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી સવારે જાગી અને પ્રથમ પૂજાપાઠ કરી માતાએ પરેશ ધાનાણીની આરતી ઉતારી અને જીતના આશીર્વાદ આપેલા હતા. બાદમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ નિત્યક્રમ મુજબ ગાય માતાને રોટલી ખવડાવી અને મતદાન મથકે અર્ધાંગીની વર્ષા ધાનાણી સંગાથે પહોંચેલા હતા. પરેશ ધાનાણીના નાના ભાઈ શરદ ધાનાણી તેમના માતુશ્રી સાથે મત આપવા આવેલા હતા. નેતા વિપક્ષ મતદાતાઓની લાંબી હરોળમાં ગોઠવાયેલા હતા. અડધો કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મતદાનનો પવિત્ર હક અદા કરેલો હતો અને તમામ જનતાને અપીલ કરી અને ભાજપની સરકાર સામે આકરા પ્રહારો કરેલા હતા. પરેશભાઈ એક રાખજો, આ બાજુ રેડી 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 આંગળી આંગળી રેડી. આજે સમગ્ર દેશ લોકશાહીનું પર્વ ઉજવી રહ્યો છે ત્યારે વિતેલા 5 વર્ષમાં જીએસટીની ઝંઝટ, નોટબંધીએ સૌને નવરા કર્યા, યુવાનો બેરોજગાર છે, મહિલાઓને મોંઘવારીનો માર છે, વિદ્યાર્થીઓ ઉપર મોંઘી ફીનો ભાર છે, ખેડૂતો બધાય દેવાદાર છે, સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર છે, વેપાર ધંધાને મંદીનો માર છે, ગરીબો ઉપર અત્યાચાર છે, કર્મચારીઓને ઓછો પગાર છે અને ચારેય કોર હાહાકાર છે. ત્યારે આ દેશમાં સંવિધાનની સુરક્ષા માટે, લોકશાહીને ટકાવવા અને સમગ્ર ભારત દેશને બચાવવા માટે સૌ બહોળી સંખ્યામાં મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવે, ભારત બચાવો અભિયાનમાં સૌ જોડાઈ મતદાન કરે અને કરાવે એવી હૃદયથી અપીલ કરું છું.